भारतीय जनता पार्टी की सरकार प्रजाना परसेवाना टैक्सना पैसा दी उत्सव ने ताइफा करवा उजवणी करवा माटे जाणीती छे। सरकार आज जारे उजवणी करवानी वात करे त्यारे प्रजा वती अमे प्रश्नो पण पूछवा मांगीए छे। વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે। છેલ્લા દિવસે પણ કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યો છે। કોંગ્રેસે ઘણા બધા મુદ્દાઓને લઈને સરકાર પર અને ભાજપ પર પ્રહાર કર્યા છે। ભાજપ સરકાર બન્યાના આજે 100 દિવસ થયા છે ત્યારે ઉજવણીની વાત થઈ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે લોકોના પૈસા માત્ર બરબાદ કરવા માટે આવી ઉજવણીઓ કરવામાં આવે છે। અમે ગૃહમાં ઘણા બધા પ્રશ્નો પૂછવા માંગતા હતા પરંતુ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કોંગ્રેસના નેતાએ ઘણા બધા મુદ્દાઓને લઈને વાત કરી છે। કયા કયા મુદ્દાઓ છે અને કયા મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા તેમને સાંભળીએ। આજે સરકાર 100 દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ઉત્સવને તાઇફા કરવા ઉજવણીઓ કરવા માટે જાણીતી છે। સરકાર આજે જ્યારે ઉજવણી કરવાની વાત કરે ત્યારે પ્રજા વતી અમે પ્રશ્નો પણ પૂછવા માંગીએ છીએ। વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ પહેલા દિવસથી કોંગ્રેસ તરફથી પ્રજાના જે તકલીફો છે, પ્રશ્નો છે, જે પ્રજાની સમસ્યાઓ છે એના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યા, પણ સરકારે આખા સત્ર દરમિયાન એના કોઈ જવાબો ના આપ્યા। ત્યારે આજે પ્રજા વતી જ્યારે સરકાર 100 દિવસ ઉજવે ત્યારે અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ગુજરાતમાં વારંવાર પેપરો કેમ ફૂટી રહ્યા, વગર પરીક્ષા આપે કોઈ યુવાન 40 લાખ રૂપિયા આપી અને પીએસઆઈની ટ્રેનિંગમાં પહોંચી જાય ને સરકારને ખબર ના પડે, એવું કેમ બને છે? યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું પણ લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, તો આ યુવાનોને રોજગાર ક્યારે મળશે? આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, તો આ પ્રથા નાબૂદ કરીને શોષણ કરવાનું બંધ ક્યારે થશે? મોંઘવારી માટેની વાતો થઈ હતી તો આજે મોંઘવારી આસમાને છે। પેટ્રોલ ડીઝલ 90-100 પહોંચ્યું, તેલનો ડબ્બો 3000 પહોંચ્યો, ગેસનો બોટલ 1100 પહોંચ્યો, ઘર ચલાવવાનું મુશ્કેલ છે, તો મોંઘવારી ક્યારે ઘટશે? ગુજરાતમાં જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ છે એને વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફળવાય છે, તો આ સમાજોને ન્યાય ક્યારે મળશે? ગુજરાતની 52% વસ્તી બક્ષીપંચ સમાજની, એની અનામત નાબૂદ કરી એના માટે ઝવેરી પંચ બનાવ્યું, એની મુદત પૂરી થઈ તો એનો રિપોર્ટ ક્યારે આવશે? ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ 7000 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ નથી થતી, વહીવટદારોનું રાજ છે, તો આની ચૂંટણીઓ ક્યારે થશે? ગુજરાતનું યુવાધન હપ્તાખોરીના તમારા શાસનને કારણે નશાના રવાડે ચડી રહ્યું છે, ગલીએ ગલીએ દારૂ ને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે, તો આ દારૂ ને ડ્રગ્સ ખુલ્લેઆમ કેમ વેચાય છે? કોણ હપ્તા લે છે? એનો જવાબ